ત્યાર પછી આપણે ફરીથી એક વચ્ચે કરી લખશું લીટી, મોટી લીટી આપણે કરી દઈએ, કે મોટું ચિત્ર કરીએ આપણે. થોડુંક લઈ લઈશું, આપણે મોટું કરવું છે એટલા માટે. આ સળીને આપણે અહીંથી જે ગુંદર છે એ ભાગ શું કરી નાખશું, કાઢી નાખશું અને અહીંયા આપણે એને ચોંટાડી દઈએ. દેખાય છે બાળ મિત્રો? ત્યાર પછી આપણે એને સીધી લાઈન કરી દઈશું આવી રીતના. આપણે શું કરવાનું છે, ગુંદરને આ તો ગુંદર આવડી જે ડારું હોય છે એને આપણે કાઢી નાખવાનું છે અને આપણે સળી લગાવી દેવાની છે આવી રીતના. દેખાય છે ને? ત્યાર પછી આપણે શું કરવાનું છે, સળી હોય છે એને આપણે પહેલાં ડારું કાઢીને એને બે ભાગમાં કરી નાખવા. આવી રીતના બે ભાગ હોય આપણે એને શું કરવાનું, બે ભાગમાં તોડી નાખવાનું. ત્યાર પછી આપણે એને શું કરવાનું છે, આ માથે લઈ જવાનું છે થોડું થોડું આવી રીતના. સળીને આપણે લગાવી દઈશું અને ઉપર પછી તમારે જો ડારું એમ થાય કે આપણે કંઈક હાથ જેવું કરવું છે તો તમારે શું કરવાનું, ઉપર આ ડારોને ચોંટાડી દેવાનું. સમજાય છે? અથવા તો એમ ના કરવું હોય તો તમારે શું કરવાનું છે, આ ડારુંવાળી સળી લેવાની છે અને તમારે નીચે ચોંટાડી દેવાનું છે આવી રીતના. દેખાય છે ને બાળ મિત્રો? થઈ ગયું આ? થોડું ઘણું ભીની દઈ દેવાની, કારણ કે ઉખડે નહીં એટલા માટે. ત્યાર પછી હવે જે આને આપણે કરીશું પગ. હવે જે આપણે શું કરશું, પહેલાં આને આવી રીતના આમ લેશું, પણ શું કરશું, ડારોને કાઢી નાખશું, બે ભાગાને કરી નાખશું. આવી રીતના એને શું કરી દઈશું, જોઈન્ટ કરી દઈશું. થઈ ગયું બાળ મિત્રો? ત્યાર પછી આપણે આને ક્રોસ કરી લઈશું આવી રીતના. ત્યાં પણ શું કરશું આપણે, કે સળી છે એને ડારું કાઢી નાખશું. ડારું કાઢીને આપણે એમને આવી રીતના જોઈન્ટ કરી દઈશું. તમને લાગે કે વધારે લાંબુ ટૂંકું થાય છે તો શું કરવાનું, જોઈન્ટ કરી દેવાનું આવી રીતના. ત્યાર પછી આ બે ભાગ છે એને આપણે જોઈન્ટ કરી દઈશું આવી રીતના, કે બે એક સળી લેવાની છે, સળીનો આ ભાગ કાઢીને વચ્ચેથી શું કરવાનો, બે ભાગ કરી દેવાના છે અને આવી રીતના આપણે જોઈન્ટ કરી દેવાનું છે. દેખાય છે ને બાળ મિત્રો, કેવું સરસ લાગે છે? જુઓ જે નાચતું, હવે બાકી રહ્યું તેનું મોઢું. તો સૌ પ્રથમ આપણે શું કીધું હતું પહેલાં, કે એના કટકા કરે. ચાલો આપણે કટકા કરી લઈએ થોડાક. આવી રીતના કટકા કરીને આપણે શું કરશું, પહેલાં મોઢું કરી લઈશું મોટું. આવી રીતના મોઢું મોટું કરીને આપણે શું કરશું, સળીને કટકાને લગાવતા જશું ધીમે ધીમે. કા પણ તમારે સળી ના લેવી હોય તો કોઈ પણ દોરો હોય જાડો તો એને પણ ગોળ આકારમાં તમે શેપ દઈ શકો છો. પણ આપણે સળીનું પ્રવૃત્તિ કીધી છે તો આપણે શું કરવાનું છે, કે સળીનું જ કરવાનું છે.
आ थई गयु आपणुं मोटुं। हवे आपणे एने शुं कर देशुं, आँख कर देशुं। મોટું કરવું તો જોઈએ ને આપણે, એમને એમ ચાલે નહીં। આ એની આંખ, હવે કરી લેશું એનું મોઢ, નાક। એક સળી લઈને આપણે એનું મોટું કરી નાખશું। સરસ મજાની સળી લેવાની છે, વાકી ચૂકી સળી જોઈ નહીં, કેમ કે આપણે એનું શું કરવાનું છે, મોટું કરવાનું છે। સ્માઈલ જોજે, હવે આમાં શું કીધું છે કે આ ઊભી લીટી છે, આ આડી લીટી છે, અને આ ક્રોસ છે એટલે કે ત્રાસી। ત્યાર પછી આ ત્રાસી છે, આ લીટી પણ ત્રાસી છે, અને આ છે આડી। તેવી જ રીતના બાજુમાં તમને ચિત્રમાં મેં કર્યું કે આપણે સળંગ શું કરી છે, સીધી લીટી, પછી આ કરી છે આપણે આડી લીટી, કરી છે ને આડી લીટી, આ કરી છે આ લીટી કહે છે ઊભી, અને આ લીટી કરી છે પણ ઊભી। હવે આ બે લીટી છે આપણે શું કરી છે કે ત્રાસી કરી છે, અને આ પણ લીટી ત્રાસી, અને આ બે લીટી ઊભી। હવે તમે કહેશો દીદી અહીં તમે કંઈ કર્યું નથી, તો આપણે પણ અહીંયા કંઈ પગ કેમને ભડાક રાખશે, આપણે શું કરી નાખશું, આપણે ગુંદર જે છે એને આપણે કરી નાખશું પગ, કરવા જોઈએ ને, એ બાકી રહેવા જોઈએ નહીં। આવી રીતના થઈ ગયું બાળ મિત્રો, દેખાય છે, જોજે કેવું સરસ મજાનું ચિત્ર, કેવો નાચે છે, જેમ આપણે ગણિત પાઠ્યમાં જોયું કે નાચતું ચિત્ર કરો, એવી રીતના આપણે શું કર્યું છે, આ પણ નાચતું ચિત્ર કર્યું છે। તમે પણ ઘરે બેઠા આવી રીતના નાચતું ચિત્ર કરજો અને ડાન્સ કરજો। નમસ્તે।